नमस्कार बाळ मित्रों, केम छो? मजा माने संत कृपा विद्यालय तरफ थी आप सौनु हार्दिक स्वागत करू छूं। विषय पर्यावरण, धोरण चार, प्रकरण 19 साथे जमीए। प्रकरण 19 साथे जमीए। साथे जमीए एटले के हड़ी मड़ीने जमवू, बधा भेगा बेसीने जमवू। शाळाना बाळको छे, वेकेशन पूरु थयु छे त्यारे बधा भेगा थया छे। त्यारे वर्गमां बाळको वातो करे छे के आपणे बधा पण साथे बेसीने जमीए। तो चालो पाठनी शरूआत करीए। શાળાનું વેકેશન પૂરું થતાં શાળાના પ્રથમ દિવસે બાળકો ખૂબ ખુશ હોય છે। શાળામાં આવતાની સાથે જ તેઓ પોતાની રજાઓ વિશે વાતચીત કરવા લાગી જાય છે। કેટલીક શાળામાં બાળકો દ્વારા ઉજાણી કરવામાં આવે છે। વર્ગના બાળકો પોતપોતાની મનપસંદ વાનગી લાવે છે અને સાથે જમે છે, નાચે છે, ગીતો ગાય છે, રમે છે, આમ આનંદ કરે છે। મિત્રો, શાળામાં બાળકોને ભણાવવા ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી આગળ જતાં તેમનામાં સમૂહ જીવનની ભાવના જાગે અને તેઓ આદર્શ નાગરિક બની શકે। ઉજાણી એ સમૂહ જીવનની ભાવના જગાવવા માટેનું એક સારું માધ્યમ છે। મિત્રો, ઉજાણીમાં ઘણીવાર બધા પોતપોતાના ઘરેથી જુદી જુદી વસ્તુઓ લાવી એક જગ્યાએ તે વસ્તુઓનો ઉપયોગ કરી ખાવાનું બનાવે છે, જ્યારે ઘણીવાર બધા ઘરેથી જ અલગ અલગ વસ્તુ બનાવીને લાવે છે અને એકબીજાને વેચીને ખાય છે। આમ કરવાથી બાળકોમાં સમૂહ ભાવના વિકસે છે। તમારી નોટબુકમાં લખો, તમને બીજા સાથે જમવું ગમે? હા, મને બીજા સાથે જમવું ગમે છે। કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? કે મિત્રના જન્મદિવસે, ઉત્તરાયણ, સ્વાતંત્ર્ય દિનના વગેરે તહેવારો પર કે પ્રસંગો પર મિત્રો સાથે જમીએ છીએ। તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? ક્યારે તમે ઉજાણી કઈ રીતે કરી? કે હા, અમે સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી હતી। આ માટે અમે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કે શાળાના જે બાળકો છે તેઓએ સ્વાતંત્ર્ય દિનની ઉજાણી કરી હતી અને તેઓના માટે તેમને રસોઈઓ બોલાવી અને ભોજન બનાવ્યું હતું અને બધા સાથે જમ્યા હતા। તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા? ઉજાણી માટે ત્રિરંગા, ફુગ્ગા, રિબિન લાવ્યા હતા અને વર્ગને સુશોભિત કર્યો હતો। એટલે કે નાના નાના જે ઝંડા આવે છે ત્રિરંગા, તેનાથી અને ફુગ્ગા અને રિબિન છે તેનાથી રૂમને શણગારવ્યો હતો। તમે બધા શું જમ્યા હતા? અમે બધા દાળ, ભાત, શાક, પૂરી અને લાડુ જમ્યા હતા। તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું? અમે ઉજાણી માટે શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકોને આમંત્રણ આપ્યું હતું। ઉજાણી માટે કોણ ના આવ્યું? શા માટે? ઉજાણી માટે બધા જ આવ્યા હતા। સાથે મળીને તહેવારો ઉજવવાથી પણ સમૂહ જીવનની ભાવના વિકાસ પામે છે। આપણા ઘણા તહેવારો આપણે એકબીજા સાથે હળી મળીને ઉજવીએ છીએ। તેમાંનો એક તહેવાર જે દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે તે છે ઉત્તરાયણ। ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ આવે છે, તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। આ દિવસે આખો દિવસ નાના મોટા, સ્ત્રી પુરુષો બધા ધાબે ચડીને પતંગ ચડાવવાની મજા લે છે। ચારે બાજુ લપેટ, એ કાપ્યો છે જેવી બૂમો સંભળાય છે। ઉત્તરાયણ એ પતંગ અને દોરીનો તહેવાર છે। ઘણા લોકો અગાઉથી જ પતંગની કિન્ના બાંધીને રાખે છે। આ દિવસે લોકો તલના લાડુ, શિંગની ચીકી, મમરાના લાડુ,
બોર, શેરડી વગેરે ખાવાનું પસંદ કરે છે. જમવામાં વિવિધ શાકથી બનાવેલું ઊંધિયું, પૂરી, જલેબી, કચોરી જેવી વાનગીઓ લે છે. ઊંધિયામાં ગવાર, વાલોળ, રીંગણ, બટાટા, ટામેટા, કેપ્સિકમ, લીલા ધાણા, આદુ, શક્કરિયા અને સુરણ ઉપરાંત મેથીની ભાજીના વડાનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંધિયું બનાવવા અગાઉથી બધું શાક સમારી રાખવું પડે છે. તલના લાડુ, ગોળ અને તેલને ભેગા કરીને જ્યારે શીંગની ચીકી, ગોળ અને શીંગને ભેગી કરીને બનાવવામાં આવે છે. ઉત્તરાયણની જેમ આપણે દિવાળી, નવરાત્રિ, ઈદ, નાતાલ જેવા ધાર્મિક તહેવારો, સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિન જેવા રાષ્ટ્રીય તહેવારો પણ ઉજવીએ છીએ. દિવાળીમાં લોકો વિવિધ મીઠાઈઓ, ફરસાણ, નાસ્તા બનાવે છે. લોકો પોતાના ઘરે દીવા, રંગોળી, તોરણો વગેરેથી સજાવે છે, એકબીજાને મળે છે. નવરાત્રિના નવ દિવસ માં અંબેની આરાધના લોકો ગરબે ઘૂમીને કરે છે. નવરાત્રિમાં છોકરીઓ ચણિયા ચોળી, જ્યારે છોકરાઓ જભ્ભો અને લેંઘો કે ચોરણો પહેરે છે. ઈદ અને નાતાલમાં પણ લોકો ઘર સજાવે છે અને વિવિધ મીઠાઈઓ બનાવે છે, એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. રાષ્ટ્રીય તહેવારોમાં સમગ્ર દેશ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય ગીત ગાય છે અને આપણા સ્વતંત્ર સેનાનીઓને યાદ કરે છે. આમ દરેક તહેવારની આગવી વિશેષતાઓ છે જે આપણા જીવનમાં નવા રંગ ઉમંગ ભરી દે છે. આપણા દેશના ઘણા તહેવારો એવા છે કે જે દરેક ધર્મના લોકો ભેદભાવ ભૂલીને સાથે મળીને ઉજવે છે, જે આપણા દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ચાલો વાત કરીએ, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. બધા ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો? હા, હું જાણું છું કે બધા ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે. ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બને છે? તો આપણે પહેલાં ચીક્કી જોઈએ. ચીક્કી વિવિધ પ્રકારની બનતી હોય છે, જેમાં સિંગ ચીક્કી, તલની ચીક્કી, ડ્રાય ફ્રૂટ ચીક્કી વગેરે. ચીક્કી બનાવવા માટે ગોળને ગરમ કરવામાં આવે છે. જ્યારે ગોળ ગળી જાય ત્યારે તેમાં તલ, સિંગ કે ડ્રાય ફ્રૂટ નાખી સારી રીતે મિક્સ કરી તેને કોઈ સપાટ વસ્તુ પર પાથરી વેલણ વડે વણવામાં આવે છે. આમ ચીક્કી બને છે. તલના લાડુ, ગોળને ગરમ કરવામાં આવે છે. ગોળ ગળી જાય ત્યારે તેમાં તલ ઉમેરી બરાબર મિક્સ કરવામાં આવે છે. તેમાંથી ગોળ ગોળ લાડુ બનાવવામાં આવે છે. ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે? ઊંધિયું બનાવવા માટે બધા શાક અગાઉથી સમારીને રાખવા પડે છે અને મેથીની વડીઓ બનાવીને તૈયાર રાખવી પડે છે. શોધી કાઢો અને કહો, ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે? અનુમાન કરો. અહીંયા આપણે અનુમાન કરવાનું છે કે આશરે 56 લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે. તમે રાતે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે? તમને તે પસંદ આવ્યું? હા, મેં રાતે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે. લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ બાંધે છે. કેટલાક બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે જેમાં પતંગની જરૂર પડતી નથી, ને હા, મને તે પસંદ આવ્યું. તમારા મિત્રો કયા કયા તહેવારો ઉજવે છે? કે મારા મિત્રો હોળી, ધૂળેટી, નવરાત્રિ, દશેરા, ઈદ, નાતાલ, દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ વગેરે તહેવારો ઉજવે છે.
તે દિવસે તેઓ શું શું જમે છે કે તહેવારને અનુરૂપ ખાસ પ્રકારના ભોજન જમે છે, જેમ કે ઉત્તરાયણ હોય ત્યારે ચીક્કી, લાડુ, મમરાના લાડુ હોય, ઊંધિયું, જલેબી વગેરે જેવો જમતા હોય છે, જ્યારે દશેરાના ફાફડા, જલેબી એમ તહેવારને અનુરૂપ ખાસ પ્રકારનું ભોજન જમતા હોય છે. તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે કે તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક મમ્મી બનાવે છે. તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? હા, અમે તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરીએ છીએ. ઉત્તરાયણને બીજા કયા નામથી ઓળખાય છે? ઉત્તરાયણને મકર સંક્રાંતિ નામથી પણ ઓળખવામાં આવે છે. આપણા દેશના બાળકોમાં પણ આ વિવિધતામાં એકતાની ભાવના વિકસે અને શાળાએ જતું કોઈ બાળક ભૂખ્યું ન રહે તે માટે સરકારે સરકારી શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરી છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને નાત જાતના ભેદભાવ વગર એક સાથે બેસાડીને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. દેશના ઘણા બાળકોને એક સમયનું પણ પૂરતું ભોજન પ્રાપ્ત થતું નથી, તેથી તેઓ ભૂખ્યા પેટે શાળાએ આવે છે ને તેમનું ધ્યાન ભણવામાં રહેતું નથી. તેથી સરકારે 2001માં કાયદો બહાર પાડ્યો કે પ્રાથમિક શાળાના બધા જ બાળકોને ગરમ રાંધેલો પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. શાળાના દરેક બાળકને હાથ ધોઈને જમવા બેસવાનું હોય છે. ઉપરાંત રોજ એકના એક બાળક સાથે નહીં, પરંતુ અલગ અલગ બાળક સાથે બેસાડવામાં આવે છે, જેથી દરેક બાળક બધા સાથે હળીભળી શકે. મધ્યાહન ભોજનની બીજી વિશેષતા એ છે કે શાળાના રસોડાની બહાર આખા અઠવાડિયામાં આપવામાં આવતા ભોજનની યાદી મૂકેલી હોય છે. બાળકોને વિવિધ શાક, કઠોળ, મીઠાઈ, ફરસાણ ભોજનમાં આપવામાં આવે છે. બધાને પૂરતું ભોજન મળે, ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શિક્ષક રાખે છે. ઘણી વખત ગામના કે જે તે વિસ્તારના લોકો કોઈ શુભ પ્રસંગે કે પછી પોતાના કોઈ સ્વજનની યાદમાં શાળામાં તિથિ ભોજન કરાવે છે. આમ આ રીતે સાથે જમવાથી, તહેવારો ઉત્સવો ઉજવવાથી બાળકોમાં સમૂહ ભાવનાના વિવિધ ગુણોનું સિંચન થાય છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. શોધી કાઢો અને નોટબુકમાં લખો. તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખો. ભોજન કયા સમયે આપવામાં આવે છે? ભોજન બપોરના સમયે આપવામાં આવે છે. શાળામાં તમને ભોજનમાં શું મળે છે? કે શાળામાં ભોજન યોજનાનું અઠવાડિયાના મેનુ પ્રમાણે વિવિધ ભોજન મળે છે. તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? હા, અમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે. તમને જે ભોજન મળે છે તે પૂરતું છે? હા, અમને ભોજન મળે છે તે પૂરતું છે. તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે? થાળી અમને શાળામાંથી મળે છે. ભોજન કોણ પીરસે છે? કે ભોજન બનાવનાર ભાઈ ભોજન પીરસે છે, અથવા તો શાળાનો કોઈ મોટા બાળકો હોય તે પણ તેમને મદદ કરે છે. તમારા શિક્ષક તમારી સાથે જમે છે? હા, અમારા શિક્ષક અમારી સાથે જમે છે. શાળામાં બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકી છે? હા, શાળામાં બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકી છે. તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે? બુધવારે દાળ ઢોકળી અને શુક્રવારે મુઠિયા મળે છે.
જો તમને તમારી શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલાવ માંગો છો? તમે શું જમવાનું પસંદ કરશો? તમારી પોતાની યાદી બનાવો. અહીંયા તમે પણ તમારું જે મનગમતું ભોજન હોય તે પણ લખી શકો છો. સોમવાર તો વેજીટેબલ બિરયાની, બુધવાર ઇડલી અને શુક્રવારે ઉપમા. થેન્ક યુ.